ભૂખ્યાને ભોજન એ સૌથી મોટું દાન કહેવાય છે ત્યારે શહેરની સેવાભાવી સંસ્થા બઝમે ગુલિસ્તાને રિફાઈએ પણ ધર્મ નિભાવ્યો છે સ્વતંત્ર દિવસ નિમિત્તે શહેરની હોસ્પિટલો અને સ્લમ વિસ્તારમાં દરેકને ભોજન કરાવી માનવતાની મહેક ફેલાવી હતી આમ તો સુરત ગુજરાતને દાનવીર કર્ણોની ભૂમિ કહેવાય છે જ્યાં આજ સુધી કોઈ ભૂખ્યું નથી રહ્યું જોકે ભૂખ્યાએ ભોજન કરાવવું એ સૌથી મોટું દાન કહેવાય અને આપણું શહેર જ્યાં ગરીબો અને ફકીરો માટે બેલી સમાન બધી ઘણી બધી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ આવેલી છે બઝમે ગુલસ્તાને રિફાઈ જે આજે દેશ બે પાવન અને પવિત્ર પર્વર મનાવી રહ્યું છે તેવા સ્વાતંત્ર્ય અને રક્ષાબંધન દિવસના ભાગરૂપે શહેરની હોસ્પિટલો અને સ્લમ વિસ્તાર એટલે ઝૂપડપટ્ટી જેવા વિસ્તારમાં નાત જાતના ભેદભાવ વગર દરેકની ફૂડ પેકેટનું વિતરણ કરી સમાજમાં એક અનોખી પહેલ દર્શાવી હતી યે હમારા સેવન્ટી થર્ડ ઇન્ડિપેન્ડન્સ ડે અને યૌમ્ય આઝાદી કે દિન આજ હમણાં ઈ સ તરહસે યોવમે આઝાદી મનાને કા સોચા हम गरीब मरीजों के काम आए और अस्पताल में जो बीमार हैं उन तक खाना पहुँचाएँ मरीज़ों के लिए हमने एक फ्रूट एंड बिस्किट पैकेट बनाया है इसमें तीन तरह के फ्रूट हैं और दो तरह के बिस्किट हैं और जो मरीज़ों के रिश्तेदार हैं और जो हॉस्पिटल का स्टाफ है उनके लिए हमने वेजिटेबल पुलाव एक हज़ार पैकेट बनाए खर्च तो अभी कुछ गिना नहीं है और मेहनत अलहमदिल्ला हमारी पूरी टीम खानका जमालिया रिफ़ाइया वज़म गुलिस्तान रिफ़ाई और लंगर रिफ़ाई की पूरी टीम काम कर रही है अभी ये जो गटरिया पूरा आया था वेड रोड और कतारगाम के अंदर इसमें भी अलहमदिल्ला हमारी टीम ने तीन रोज तक मुसलसल पिस्तालीस से भी ज़्यादा फूड पैकेट पानी में जाकर लोगों को तकसीम किए जहाँ पानी नहीं था वहाँ पानी पहुँचाया जहाँ दूध की किल्लत थी वहाँ दूध भी पहुँचाए लोखात प्राणनाथ और सूफी के मरीज़ों को ये 110 सौ फ्रूट पैकेट और उनके रिश्तेदारों के लिए पुलाव वेजिटेबल पुलाव के पैकेट पहुंचाए जाएंगे इन हमारी कोशिश यही है कि इन हम 26 जनवरी को भी ज्यादा से ज्यादा सूरत के अस्पतालों में ये खाना पहुंचाएंगे और इनशाला एक वृक्षारोपण का प्रोग्राम भी करेंगे मैं यही कहना चाहूँगा कि ये मुल्क हमारा बहुत खूबसूरत अल्लाह ने हमें बख्शा है ये ख्वाजा का हिंदुस्तान है ये आबाद है आबाद था और इन आबाद ही रहे सैयद फयाज़ बाबा अन्य सैयद अली रिफाई अध्यक्षता गरीबों ने रोज भोजन जरूरियातमंदों ने दवा દર મહિને પચાસ જેટલા ગરીબોને કરિયાણાની કીટ સ્કૂલના બાળકોને નોટબુક જેમની પાસે ફી ભરવાના પૈસા ન હોય તેને પૈસા જેવા ગરીબ બાળકોને મદદ દે આવી સંસ્થા એટલે બઝમે ગુલિસ્તાન રિફાઈ જે છેલ્લા કેટલા વર્ષથી આવા સેવાભાવી કાર્ય થકી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને પાછલા ગત દિવસ શહેરમાં ખાડીપુરની પરિસ્થિતિનું સામનો સુરતના નીચાણવાળા વિસ્તારના રહીશો કરી રહ્યા હતા ત્યારે બઝમે ગુલસ્તાન રિફાઈના સભ્યો અને ખાસ યુવાનો દ્વારા દરેક વિસ્તારમાં કમરસમા ગટરના પાણીમાં જઈને ગરીબોને ટાઈમ ટુ ટાઈમ ફૂડ પેકેટ આપી અને પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ ધાર્મિક અને સામાજિક સંસ્થા સાથે જેટલા પણ યુવાનો જોડાયા છે તમામને અને સંસ્થાના સ્થાપક એવા સૈયદ ફૈયાઝ બાબા અને સૈયદ અલી રિફાઈ સાહેબની કામગીરીને પણ બિરદાવ્યા હતા કેમેરામેન મયુર ટેલર સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત